नमस्कार, हूँ ललिता सोसाप जो रहा छू एलकेजी स्टार न्यूज सर्वेला समाचारों समाचार विस्तार थी जी। ब्रांदेरनी अंजुमाली स्कूल में आज रोज फरी एक बार लेट यूनिस लतीफोरावाला ट्रस्ट ना जुनेद भाई तथा इकबाल भाई मिर्जा तथा शमसाद खान आरसी द्वारा नोटबुक वितरण कार्यक्रम रखवामां आव्यो हतो, जेमां मुख्य मेहमान तरीके रांदेरना महानुभावो तथा गणेश समितिना अनिल भाई बिस्किट वाला हाजर रह्या हता अने बाळकोने नोटबुक आपीने भविष्य विशे समजण आपी हती। रांदेरनी अंजुमन स्कूल 1896 થી સ્થાપિત છે, જેમાં ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં બાળકોની શિક્ષણ મુદ્દે જરૂરિયાતો પૂરી કરવા માટે હવે રાંદેરના સખી દાતાઓએ સંકલ્પ કરી લીધો છે, જેમાં 4 દિવસ પહેલા 1100 જેટલી બુક જુનેદભાઈ ઓરાવાલા દ્વારા વિતરણ કરાઈ હતી અને આજરોજ ફરી જુનેદભાઈ તથા ઇકબાલભાઈ મિર્ઝા તથા શમસાદ ખાન આરસી દ્વારા બાળકોને નોટબુક વિતરણ કરાઈ હતી, જેમાં સ્કૂલના તમામ હોદ્દેદારો તથા શિક્ષકો હાજર રહ્યા હતા। તેની સાથે સામાજિક કાર્યકર્તા આસિફભાઈ અને એમએમપી સ્કૂલના મિસલા સાહેબ અને સુલતાનિયા જીમખાનાના સેક્રેટરી જાવેદભાઈ સફેદા તથા ફિરદોશબેન નિશારભાઈ મિર્ઝા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને હાલ જુનેદભાઈ ઇંગ્લેન્ડમાં ગયા હોવાથી તેની બદલ આસિફભાઈએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રમુખ સુરત શહેર ગણેશ સમિતિ અને પૂર્વ નગરસેવક, આજે રાંદેર અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં બાળકો માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ નોટબુકના દાતા તરીકે જુનેદભાઈ બોટાવાલા વોરાવાલા આસિફભાઈ એમની સાથે સહયોગીમાં છે, સાથે ઇકબાલભાઈ મિર્ઝા અને શમસાદભાઈ ખાન, આ લોકોના દાનથી એને દાતા તરીકે તેઓએ આજે આ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં સર્વ સ્કૂલના ટ્રસ્ટીઓ સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આજે બાળકોને પણ ખૂબ ઉત્સાહભેર દેશભક્તિ તરફ વાળવા માટે બધા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મને વિશ્વાસ છે કે જે રીતે ભારત સમગ્ર વિશ્વમાં આગળ વધ્યું તે રીતે આ બાળકોનું પણ યોગદાન ભવિષ્યમાં આ દેશને મળશે એવું લાગી રહ્યું છે અને બાળકો પણ ખૂબ તન મન ધનથી સુખી થાય એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે। આ તબક્કે એટલું જ કહીશ કે આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે આપણે સર્વ સાથ સહકાર આ સ્કૂલને આપતા રહીએ, એ જ આ સર્વને હું અપીલ કરું છું। આભાર। બાળકોનો મેસેજ એટલો હોઈ શકે કે ભણી ગણીને સમાજની અને સાથે સાથે દેશની પણ સેવા કરતા રહે, તો આ વિશ્વગુરુનું જે આપણું સપનું છે, જે સ્વામી વિવેકાનંદ બોલી ગયા હતા કે ભારત વિશ્વગુરુ બનશે, તો એ તરફ આપણે આગળ વધવા માટે આ બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મેં શેખ મુસ્તફા વાઈ વાઈ રાંદેર અંજુમન ઇસ્લામ કા સેક્રેટરી હું। આજ કા આયોજન કિયા ગયા થા, કોણ કોણ ઉપસ્થિત? આજ કા આયોજન યે થા કે હમને પહેલે યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ કી તરફ સે કુછ રોજ પહેલે 260 નોટ બાટી થી, જિસમે 1 સે 5 क्लास के बच्चे थे। उसके बाद आज का आयोजन ऐसा हुआ कि जुनेद अरावला ट्रस्ट की तरफ से आसिफ भाई हमारे साथ जुड़े, इकबाल मिर्ज़ा साहब जुड़े और शमसाद खान राजू आरसी जुड़े। इन तीनों साहबों की तरफ से हमारे स्कूल को दान दिया गया नोटबुक वितरण के लिए और इनके सहयोग से आज का वितरण नोटबुक वितरण कार्यक्रम हुआ है और आज 260 बच्चों को वापस हम दे रहे हैं बुकें, जिसमें 1100 बुकें हैं और 260 सेट दिए जा रहे हैं और हमको इस स्कूल के लिए बिल्कुल मदद की ज़रूरत है। ग्रांडेबल शाला तो है लेकिन हमारे यहाँ की गरीब कम्युनिटी के बच्चे हैं, इनको ट्यूशन फीस वगैरह के लिए, इनके स्कूल यूनिफॉर्म के लिए, बूट के लिए, साड़ा के जो मेंटेनेंस है, ये साड़ा को बने हुए आज लगभग 25 साल हो गए हैं, कोई मेंटेनेंस अभी तक हुआ नहीं है, उस मेंटेनेंस के लिए ज़रूरत है। हमारे यहाँ कंप्यूटर की कमी है, कंप्यूटर आज से 12 साल पहले मिले थे, वो धीमे हो गए हैं, वो कंप्यूटर के पीसी बहुत धीमे चल रहे हैं, तो उसको पीसी के लिए हमको कोई भी संस्था या कोई भी दानवीर मदद रूप बने, ये मेरी उम्मीद है और कोई भी बनेगा मुझे उम्मीद है और कोई भी देगा। शाला में डिजिटल बोर्ड जो है वो लगवाना है। हमारे यहाँ कंप्यूटर एजुकेशन बिल्कुल फ्री दिया जा रहा है, सिर्फ 500 रुपये एक ही बार लेते हैं, उसमें स्कूल के बच्चे से लेकर बाहर के जो भी व्यक्ति है वो भी सीखने आते हैं और उनको भी हम लोग फ्री कंप्यूटर का एजुकेशन दे रहे हैं।
तो बराए करम हम जो हमारी संस्थाएं जो जुड़ी है उनको भी हम अपील करते हैं, कम्युनिटी से भी अपील करते हैं, पूरे सूरत शहर से भी और पॉलिटिकल लोगों से भी अपील करते हैं कि हमारे साथ जुड़े और हमको सहयोग दे और हमको मदद दे ताकि हम अपने बालकों का भविष्य अच्छी तरह उज्ज्वल बनाए, ये हमारी उम्मीद है जी। दो दिन रोज़ पहले जुनैद भाई ने 1 से 5 धोरण का यहाँ पे भूखे बाटी थी और वो 6 से 10 का बाकी रह गया था, तो वो आज जुनैद भाई ने और शमशाद भाई और इकबाल भाई मिर्जा तीनों ने मिलकर आज बाकी के बच्चों को नोटबुक दी। जुनैद भाई अभी बाहर है, जुनैद बच्चों के लिए फिक्र कर रहे हैं, क्या कहूँ? जुनैद भाई बाहर हो या कहीं भी, मैंने आगे भी बोला था उनको, हम फोन करते थे तुरंत मदद के लिए, वहाँ ही बोलते थे वो हो या ना हो। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत। सूरत में रांदेर विस्तार में चौंकावनारी घटना सामे आवी हती। रांदेर संत नाम सर्कल पासे चालती ट्यूशन थी घरे जती 8 वर्षीय विद्यार्थी ने रिक्शा चालके मोटा अवाजे चाल बेसी जा कही रिक्शा में खेंची जाई नजीकनी सोसायटीनी अवावरो जग्या में लई गयो हतो अने बाळकी साथे शारीरिक अड़पला करी विकृत हरकत करी हती। एकली पड़ती सगीरा बाळकी ने रिक्शा में बेसाड़ी शारीरिक अड़पला करते बनाव अंगे डीसीबी हर्षद मेहताए जणाव्युं हतुं के आरोपी की वधु पूछपरछ करता सामे आव्युं हतुं के पकड़ायेलो आरोपी शहर में जुदा जुदा विस्तार में एकला अटकूला फरती सगीरा बाळकीओ ने ललचावी फूसलावी रिक्शा में बेसाड़ी ने अबावरू जग्याए लई जईने शारीरिक अड़पला करी विकृत हरकतो करे छे। आरोपी सामे वर्ष 2019 में आवाज प्रकारनो एक छेड़ती अने पोस्कोनी कलम हेठळ 5 अथवा पुलिस मथकमां गुन्हा नोंधाया छे। हाल तो आरोपीनी धरपकड़ करी आ मामले ऊंडाणपूर्वक तपास करवामां आवी रही छे। लोकोने अपील छे के आवी कोई पण घटना बने तो तात्कालिक पोलीसने जाण करवा विनंती छे। तेओए वधुमां जणाव्युं हतुं के शहेरमां सी टीम द्वारा शालाओमां बाळकोने गुड टच अने बेड टचनी तालीम आपवामां आवी रही छे। आ ઝુંબેશ હજુ વધુ સઘન બનાવવામાં આવશે। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 1 8 વર્ષીય બાળકી પોતાના ઘરની નજીક આવેલા ટ્યુશનમાં જતી હતી તે દરમિયાન એક રિક્ષા ચાલકે બાળકીને જબરદસ્તી રિક્ષામાં બેસાડીને થોડેક દૂર કે જ્યાં લોકોની અવર જવર ન હોય તેવી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને બાદમાં રિક્ષામાં જ બાળકી સાથે શારીરિક અડપલા કરી વિકૃત હરકત કરી હતી। અડપલા કર્યા બાદ બાળકીને ફરી તે જ જગ્યાએ મૂકી ગયો હતો। ડરી ગયેલી બાળકીએ ઘરે આવી સમગ્ર હકીકત પરિવારજનોને કહી હતી અને પરિવારજનોએ આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। બનાવની ગંભીરતા જોઈ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાંદેર પોલીસની જુદી જુદી ટીમો સતત રિક્ષા ચાલકને શોધવા કામે લાગી હતી। બીજી તરફ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી અને આખરે ગણતરીના કલાકોમાં પોલીસે બાળકી સાથે શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો। આ ઘટનામાં પોલીસે આરોપી ઉઝેફા મોહમ્મદ રફીક બટલરની ધરપકડ કરી હતી। પોલીસે તેની રિક્ષા પણ કબજે કરી હતી। રિક્ષા ચાલક મોટા અવાજે સગીરાને ચલ બેસી જા કહી લઈ ગયો। વિદ્યાર્થીની ગત 21મીએ સાંજે 6 વાગે ટ્યુશન ક્લાસીસથી ઘરે જતા ઘટના બની હતી। વિદ્યાર્થીની 3rd ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે। પોલીસે આ અંગે જણાવ્યું કે સગીર વિદ્યાર્થીનીને રિક્ષા ચાલકે મોટા અવાજે કહ્યું ચાલ બેસી જા એટલે વિદ્યાર્થીની ડરી ગઈ અને રિક્ષામાં બેસી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના પાવન આશીર્વાદથી સંત નિરંકારી મિશન દ્વારા આ વર્ષે માનવતાને સમર્પિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન 21 જૂન 2023 સંપૂર્ણ ભારત વર્ષમાં વિભિન્ન ક્ષેત્રોમાં સ્થાનીય યોગ પ્રશિક્ષકોના નિર્દેશનમાં નિરંકારી સત્સંગ ભવનો ખુલ્લા સ્થળો પર કરવામાં આવ્યું હતું। અડાજણ, ઇન્દરપુર, વેસુ, ઉધના અને પાંડેસરામાં સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન 1 કલાક માટે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યોગ શિબિરના યોગ શિક્ષકના નિર્દેશનમાં નિરંકારી ભક્તોએ ખૂબ જ ઉત્સાહની સાથે સંગઠિત થઈ યોગાભ્યાસ કર્યો। સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ વારંવાર તેમના વિચારોમાં કહે છે કે આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે આપણે શારીરિક તેમજ માનસિક રૂપથી સ્વસ્થ રહેવું જરૂરી છે। આ યોગ દિવસનો ઉદ્દેશ પણ એ જ છે કે દરેકમાં એકાગ્રતા અને સામજસ્યની ભાવનાનો સંચાર થાય, જેનાથી જીવનશૈલીને વધારે સારી તેમજ ઉત્તમ રીતથી જીવી શકાય। વર્તમાન સમયમાં જ્યાં તણાવપૂર્ણ તેમજ નકારાત્મક વિચારોનો પ્રભાવ દરેક વ્યક્તિ પર છે, આવા સમયમાં પરમાત્માએ આપણને જે આ મનુષ્ય શરીર આપ્યું છે તેની સંભાળ યોગના માધ્યમથી આપણી જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરી આધ્યાત્મિકતાના યુક્ત જીવન જીવી શકાય છે। યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે। તે મન અને શરીરની એકતાનું પ્રતીક છે। આ માત્ર વ્યાયામ રૂપમાં જ નહીં પરંતુ
सकारात्मक भावोने जागृत करीने तनावमुक्त जीवन जीववानी प्रेरणा आपे छे। योग द्वारा अपना जीवन ने सहज तेमज सक्रिय रूप में स्वस्थ रही जीवी सकाय छे। वर्तमान समय में तनावमुक्त जीवन जीववा हेतु योगनी अत्यंत आवश्यकता छे अने आ संस्कृतिने विश्वना दरेक लगभग देश पर अपनावामां आवी रही छे। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। शैलवदा विस्तार में आज वहली सवार अंडरग्राउंड पानी की टाँकी में सफाई करने उतरेला बे मजूरो ने गूंगणा मन थता होबाळो मची जवा पाम्यो हतो। जो कि त्वरित घटनास्थले पहुंचेला फायर विभाग जवानों भारी जहमत बाद बने युवकों रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। हाल बने युवकों ने गंभीर हालत में सीविल होस्पिटल में सारवार अर्थे दाखल करवामां आव्या छे। बीजी तरफ स्थानिक पुलिस द्वारा घटना अंगे प्राथमिक तपास हाथ धरवामां आवी होवानुं जाणवा मळ्युं छे। प्राप्त थती माहिती अनुसार आज सवारे उधना खाते आवेल सिटी इंडस्ट्रीयल एस्टेटमां आवेल श्रीजी इंडस्ट्रीजमां अंडरग्राउंड पाणीनी टाँकीनी सफाईनी कामगीरी हाथ धरवामां आवी हती। अंदाजे 10 फूट ऊंडी पाणीनी टाँकी सफाई करवा माटे उतरेला 45 वर्षीय दिनेश भाई और 24 वर्षीय मिलन भाई ने थोड़ी ज वार में गूंगणामण थता टाँकी में ज अर्धभेवान थी गया था। जेने पगले घटनास्थले हाजर कॉन्ट्राक्टर सहित कर्मचारी में फफड़ाट मची गयो हतो। पानीनी टाँकी में उतरेला बंने युवकों माथे जीवनुं जोखम उभुं थता तात्कालिक घटना अंगे फायर विभागनो संपर्क करवामां आव्यो हतो। घटनानी जाण थता ज भेस्तान अने मान दरवाजा फायर विभागनो काफलो घटनास्थले पहोंची गयो हतो। समग्र प्रकरणनी गंभीरताने ध्याने राखीने तात्कालिक फायर विभागना बे जवानो बीए सेट पहेरावी पानीनी टाँकीमां उतरवामां आव्या हता। फेक्टरी में ज आवेला पानीनी टाँकीमां उतरेला बंने फायर विभागना जवानोए गणतरीना समय में बंने युवकोनुं रेस्क्यू ऑपरेशन हाथ धरी बहार काढ्या हता। जो कि गूंगणामण थवाने कारणे बंने युवको बेभान थई जता तात्कालिक 108 एम्ब्युलन्स द्वारा सीविल होस्पिटलमां सारवार अर्थे दाखल करवामां आव्या हता, ज्यां फरज परना तबीबोए बंने युवकोनी हालत गंभीर होवानुं जणाव्युं हतुं। बीजी तरफ घटना अंगे जाण थता पोलीस द्वारा पण प्राथमिक तपास हाथ धरवामां आवी हती। जो कि पानीनी टाँकीमां उतरेला बंने युवको हालमां बेभान ने कारण तेवोना परिवारजनोनी जानकारी मळवा पामी न हती। हालमां कॉन्ट्राक्टर अने कंपनीना मालिकनी प्राथमिक पूछपरछ हाथ धरवामां आवी होवानुं पण जाणवा मळ्युं हतुं। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। पगार अने ग्रेच्युटीने लई लक्ष्मी डायमंडना 500 જેટલા કારીગરો એકાએક હડતાળ પર ઉતરી ગયા છે। બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરી। कर्मचारी यूनियने करेली रजूआतमां जणाव्या प्रमाणे लक्ष्मी डायमंडमां ऑफिस कर्मचारी तरीके काम करता अंदाजे 500 जेटला कर्मचारीओए पगार वधारा तथा वेकेशनो पगार अने पगारमांथी कापवामां आवती ग्रेच्युटीनी रकम बाबते गत 24 મેના रोज हड़ताल पाड़ी हती। जेने लईने कंपनीना संचालको साथे वाटाघाटो पण थई हती अने कंपनीना संचालकोए वाजवी मांगणीओना निराकरण माटे 20 દિવસનો समय मांग्यो हतो अने 20 દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી પણ આપી હતી। જો કે હજી સુધી કંપનીએ કર્મચારીઓની માંગણી પૂર્ણ કરી નથી, જેથી કર્મચારીઓએ ફરી હડતાલ પાડવી પડી છે। કંપની સામે કાયદા ભંગ અને સમાધાન ભંગ બદલ કાર્યવાહી કરવા પણ યુનિયને કલેક્ટરને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ છે ભાવેશભાઈ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાસ્તવિક। ગઈ 25/5/2023 રોજ લક્ષ્મી ડાયમંડ જે વરાછા અને કતારગામમાં આવેલી છે, લક્ષ્મી ડાયમંડના 500 જેટલા રત્ન કલાકારોએ પગાર વધારાની અને બીજી અન્ય માંગો સાથે હડતાળ ઉપર ઉતર્યા હતા। કંપનીના સંચાલકો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનના પદાધિકારીઓએ વાતચીત કરી, કંપની દ્વારા 15 દિવસની માંગણી કરવામાં આવી, અમે કંપનીને 20 દિવસનો સમય આપવામાં આવ્યો। 20 દિવસની અંદર કંપનીનો કોઈ જ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। પરંતુ આજે જ્યારે કંપનીના સંચાલકો અને લેબર ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટો કરવામાં આવી તો એમાં પણ કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। માત્ર ને માત્ર દિવસો જવા દેવાની વાત કરે છે અને કારીગરોના શોષણની વાત કરે છે। તો જે લોકો આ આંદોલનની અંદર હતા, જે લોકો હડતાલોની અંદર હતા, એને અભદ્ર ભાષામાં વર્તન કરવામાં આવ્યું, એના મેનેજમેન્ટો દ્વારા અભદ્ર ભાષામાં વર્તન કરી એમની નોકરી ઉપર એને છટડી કરવામાં આવી, એને રજા આપી દેવામાં આવી, તો આ એક જે અવમાન્ય જે માનસિક જે કૃત્ય કહેવાય, જે માનવ અધિકારોનું હનન કહી શકાય, એ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે। તો આજે અમે કલેક્ટર કચેરી ખાતે 150ની સંખ્યાની અંદર કારીગરોને લઈને આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, આપની કક્ષાએ આમની મધ્યસ્થી કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આંદોલન ઉપર રહેવાના છીએ અને હડતાલ ઉપર રહેવાના છીએ, ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છીએ। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરત શહેર વેસુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે વેસુ પોલીસ દ્વારા વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી।
પાંડેસરા વિસ્તારમાંથી આરોપી પકડાયો હતો અને આરોપી પાસેથી 20 મોબાઈલ અને 3 મોટરસાઇકલ પણ વેસુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે એવી કબૂલાત પણ કરી હતી કે અગાઉ પણ તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તો આરોપીની સાથે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનાર એક ઇસમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વેસુ પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ કમલેશ દેવી પૂજક છે અને તે પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયો હતો. કમલેશ દેવી પૂજક પાસેથી 12 મોબાઈલ અને 3 બાઇક મળી કુલ રૂપિયા 1,59,000 નો મુદ્દામાલ વેસુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘટનામાં કમલેશની મદદગારી કરનાર રોહિત દેવી પૂજક નામના ઇસમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસીની કલમ 379 હેઠળ ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક વહીકલ ચોરીની ફરિયાદ હતી. જે ફરિયાદની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતી હતી અને એને જ અનુસંધાને પોલીસને જે છે એક વ્યક્તિ ટ્રેકિંગમાં આવ્યો અને એમને ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે એ જે વ્યક્તિ હતા જેમનું નામ જે છે કમલેશ મંજીભાઈ દેવી પૂજક, રહેવાસી પાંડેસર, મૂળ પાટણ જિલ્લા, એમને પૂછપરછમાં પોલીસ દ્વારા જે છે એમને પાસેથી 3 ટોટલ બાઇક રિકવર કરવામાં આવેલ છે, જે ચોરીના બાઇક છે, જેમના અલગ અલગ જગ્યાએ ગુના દાખલ છે. અલથાણમાં, ઓલપાડમાં પોલીસ સ્ટેશનમાં એ અલગ અલગ જગ્યાએ ગુના દાખલ છે અને એમને પાસેથી 12 મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા છે, જે એ પોતે અલગ અલગ લોકો પાસેથી જે છે સ્નેચ કરેલા છે. એ પોલીસ દ્વારા જે મુદ્દામાલ કબજો કરવામાં આવેલ છે જેની ટોટલ કિંમત જે છે 1,59,000 છે અને એમાં ટોટલ 12 મોબાઈલ છે અને 3 વ્હીકલ છે, 2-વ્હીલર. પોલીસ દ્વારા જે છે એમાં એક આરોપી બીજો પણ જે નામ ખુલ્યો છે જેમનું નામ રોહિત અશોકભાઈ દેવી પૂજક છે, જે અત્યારે વોન્ટેડ છે અને એમની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એ જે આરોપી ઝડપાયા છે એમને આગળમાં રિમાન્ડની તજવીજ કરવામાં આવશે અને બીજા કેટલા એ ચોરી કરેલ છે વાહનો અને મોબાઈલ અને સ્નેચ કરેલ છે એમની પોલીસ દ્વારા આમાં પૂછપરછમાં સખત જે છે તપાસ કરવામાં આવશે. જેમ હું વાત કરી કે જે મોબાઈલ લોકો પાસેથી સ્નેચ કરતો હતો એમાં એ જે રહેવાસી છે પાંડેસરા વિસ્તારમાં છે ત્યાં લેબર વર્ગ વધારે રહે છે એટલે મજૂરો પાસેથી જે છે એમને સ્નેચ કરવાનો અને ચોરી કરવાની જે ટેન્ડન્સી ધ્યાનમાં આવેલ છે. એ અત્યારે પૂછપરછમાં જે છે એની કરવામાં તપાસ અત્યારે ચાલુ છે. એ આગળમાં ડિટેલ જે છે એમના દ્વારા જે પૂછપરછ કરવામાં આવશે એમની ત્યારે તપાસમાં ખુલશે. જેમ હું વાત કરી કે એમના અગાઉના પણ જે છે ગુના દાખલ છે જેમાં અલથાણ, ઓલપાડ વિસ્તારમાં અને બીજા પણ કોઈ જગ્યાએ ગુના દાખલ હોય અને ગુનાઈ ઇતિહાસ હોય એ અત્યારે એની પૂછપરછ અને તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ અત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો મારી જોતા રહેશે એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.